જૂનાગઢમાં વરસાદનું રુદ્ર સ્વરૂપ રસ્તા પર જોવા મળ્યા ભયાનક દ્રશ્યો. 3 કલાકમાં 6 ઇંચ વરસાદ. ફોર વ્હીલરો ફુગ્ગાની જેમ પાણીમાં તણાઈ, તો ક્યાંક ભેંસો તણાઈ, ગેસના બાટલા પાણીમાં તણાયા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે જૂનાગઢમાં આજે બપોરે બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને માત્ર 3 કલાકમાં જ 6 કરતાં પણ વધુ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જૂનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં નદી જેવો માહોલ સર્જાયો હતો અને રોડ રસ્તા ઉપર મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે રસ્તા ઉપર પણ પાણી જોવા મળ્યા છે. ભારે વરસાદના બદલે નીચાણવાળા કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે, તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેલા ઘરો પણ પાણીમાં ડૂબ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા, તેમજ કેટલાય લોકોની ઘરવખરી પણ પલળી હોય તેવું પણ સામે આવ્યું છે. જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ છેલ્લા 4 કલાકથી અનરાધાર વરસી રહ્યો છે. વરસાદ ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. કલેક્ટર, SP, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ સહિત કાર્ય માટે રસ્તા ઉપર. જૂનાગઢમાં 4 વાગ્યા સુધીમાં આશરે 8 ઇંચ વરસાદ. હજુ પણ વરસાદનું જોર યથાવત. લોકોને ઘરની બહાર નહીં નીકળવા તંત્રની અપીલ. જૂનાગઢમાં બપોર બાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. તેમાં બાઇકો, ફોરવ્હીલો, ભેંસો, ગેસના બાટલાઓ પાણીમાં તણાઈ રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે દામોદર કુંડ અને રોડ એકાએક થઈ ગયા હોય તે રીતે રોડ પર પણ દામોદર કુંડમાંથી પાણી બહાર નીકળી મોટા પ્રમાણમાં રોડ પર પાણી જોવા મળ્યું હતું, તેમજ મોતીબાગ નજીક રહેલી કેબિનો પણ પાણીમાં હતી તેવા પણ ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોવિંદ હડિયા, ZSTV, જૂનાગઢ.